ખંભારિયામાં એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. ખંભારિયામાં આજે હરસિદ્ધિનગર ખાતે જિલ્લા કલેક્ટર અશોક શર્મા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી તેમજ ગૌ ભક્તોની ઉપસ્થિતિમાં ગાય માતાની પૂજા કરી ત્યારબાદ અતિ આધુનિક એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એમ્બ્યુલન્સ દ્વારા કોઈપણ બીમાર પશુ અથવા અકસ્માતનો ભોગ બનેલા પશુઓને સારવાર આપવામાં આવશે અને કોઈપણ પશુને દવાખાને રિફર કરવાની જરૂર પડશે તો એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આધુનિક સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સ મારફત પશુઓને રિફર કરવામાં આવશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાયા હતા. જિલ્લા કલેક્ટર અશોક શર્મા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી સહિતના લોકોએ કેસરી ઝંડી આપી ફરકાવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું. દીપક જોશી, ZSTV, દ્વારકા. આજરોજ દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ જીવો માટે એક આધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દાતાશ્રીઓના સહયોગથી આ ગાડી લઈ અને આને હાઇડ્રોલિક સિસ્ટમથી મોડિફાઈડ કરાવેલી છે. આ એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ જીવ માત્રાના કલ્યાણ માટે કામ કરતી એક સેવાકીય સંસ્થા ખંભાળિયાની છે અને આ સંસ્થાને દાતાઓ દ્વારા પૈસા આપી અને આ રોકડ રકમથી આ ગાડી પરચેસ કરી અને ખંભાળિયા શહેર તથા આજુબાજુના વિસ્તાર માટે આજે લોકાર્પણ કરી અને આપણા જિલ્લા કલેક્ટર સાહેબશ્રી દ્વારા લોકાર્પણ કરી અને જિલ્લા અધ્યક્ષ મયુરભાઈ દ્વારા આ ગાડીને આજે લોકાર્પણ કરી અને ખુલ્લી મૂકવામાં આવી છે. હવેથી આ ગાડી ક્યાંય પણ અબોલ જીવો, મૂંગા પશુઓ બીમાર હાલતમાં જોવા મળશે અથવા તમને ક્યાંય પણ જોવા મળે તો અમને અમારી સંસ્થાને જાણ કરશો, જેથી કરી આ ગાડીની મદદથી અમે એ અબોલ જીવોને છે હોસ્પિટલ સુધી પહોંચાડીશું અને આ ગાડી છે તે આ સેવા કાર્યમાં કાર્યરત રહેશે.